આગળ વાત કરીએ તો આવતીકાલે એએમસી નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. ખાસ આવતીકાલે એએમસી દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું ડ્રાફ્ટ બજેટ જે છે તેને આવતીકાલે રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ડ્રાફ્ટ બજેટને રજૂ કરાશે. અંદાજિત 9000 કરોડનું ડ્રાફ્ટ બજેટ હશે. શાસક પક્ષ ગત વર્ષે સુધારેલ બજેટને મંજૂર કર્યું હતું. રૂપિયા 9600 કરોડનું સુધારેલ બજેટ રજૂ કરાયું હતું. વધુ માહિતી સાથે રીમા દોશી આપણી સાથે જોડાયા છે. જી રીમા, આવતીકાલે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે ત્યારે શું વધુ વિગતો હશે અને કયા મુદ્દાઓને આવરવામાં આવ્યા હશે? બેન, ખાસ તો વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ છે તે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા રજૂ કરવામાં આવશે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 9600 કરોડ જેટલું બજેટ છે તે રજૂ કરાયું હતું. આ વખતે પણ ક્યાંક તેની જ આસપાસનું બજેટ રજૂ કરવામાં આવે તેવી એક વાત જોવા મળી રહી છે. સાથે જ બીજી મહત્વની વાત છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જેવું બજેટ રજૂ કરવામાં આવશે તેવું તરત ને તરત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા પણ સુધારા વાળું બજેટ છે તે રજૂ કરવામાં આવનાર છે. અને કારણ કે 31મી તારીખ સુધીમાં બજેટ છે તે બોર્ડની અંદર પસાર કરવું ખૂબ જ જરૂરી છે, તેટલા જ માટે તરત ને તરત જ સુધારા વાળું બજેટ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવશે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.